દ્વારકામાં સરકાર દ્વારા 4 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સરકારી જનરલ હોસ્પિટલમાં તબીબી કર્મચારી અને સાધનોના અભાવને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. દ્વારકા અને કલ્યાણપુર વિસ્તારના દ્વારકાના 42 ગામ, કલ્યાણપુરના 72 ગામ અને 3 નગરપાલિકાના લોકોને ધ્યાનમાં રાખીને 4 કરોડ 80 લાખના ખર્ચે 50 બેડની અતિ આધુનિક હોસ્પિટલના દાવા થઈ રહ્યા છે. પરંતુ હોસ્પિટલમાં દવા અને ડોક્ટર ન હોય તો હોસ્પિટલ સામાન્ય ઇમારત જેવી ઇમારત રહી વિશેષ કંઈ જ નથી. અત્યારની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે દ્વારકા હોસ્પિટલના નામે બનેલી ઇમારત જ છે. દ્વારકામાં નવી બનેલી સરકારી જનરલ હોસ્પિટલમાં દવાઓ, ડોક્ટર અને એમના સાધનોનો પણ મોટો અભાવ છે. દ્વારકામાં આ સરકારી હોસ્પિટલની ઇમારત બની તે પહેલાં લોકોની જે હાલત હતી તેવી જ હાલત અત્યારે છે, એમાં કોઈ ફરક પડ્યો નથી. ઉપરથી સારી હોસ્પિટલ સમજીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને આ હોસ્પિટલમાં લાવવામાં આવે છે, ત્યારે સામાન્ય ચેકઅપ કરી ખંભાળિયા રિફર કરવામાં આવે છે. ખંભાળિયા પણ આવી જ રીતે ડોક્ટરો સાધન સુવિધાઓના અભાવથી ભરપૂર શોભાના ગાંઠિયા સમાન હોસ્પિટલની ઇમારત જ ઊભી છે. એટલે દ્વારકાથી રિફર કરેલા દર્દીને ખંભાળિયાથી જામનગર રિફર કરવામાં આવે છે. આમ દર્દીને 2-2 હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે.